얼마나 먹나? 오버레죠, 오버레. 하나 뭐만 안 먹나? 那个，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 
આચાર્ય જોશનાબેન ચાવડા. અહીંયા વ્યવસ્થા કઈ કઈ નથી તમારે? શું તકલીફ શું પડે છે? શિક્ષણ રમવાના સાધનો પણ નથી આપતા. બીજું હાલ કબાટ નો તેજુરીમાં ફિટ કરીને મેકી દીધા. કોમ્પ્યુટર ની શું સ્થિતિ છે? કોમ્પ્યુટર માં ચાલુ જ નથી કરાવતા. પછી પીવાના પાણી ની કઈ વ્યવસ્થા કરી? ના, મોળું પાણી આવે છે, ફિલ્ટર ત્રણ છે, પણ આ 15મી ઓગસ્ટ આવી એટલે એક ચાલુ કર્યું. શું માંગ શું છે તમારે? શું થવું જોઈએ સ્કૂલ માં? ક્યાં સુધી અભ્યાસ કરવા નહીં જાવ? નવા આચાર્ય આવે અને સારું કરે ત્યાં સુધી. ધાર્મિક. કયું ગામ? પીપળિયા. કેટલામાં ધોરણમાં ભણ્યા છો? 7મા. શું આ વિદ્યાર્થીઓ તમે બધા અત્યારે બહાર નીકળી ગયા સ્કૂલમાંથી, શું છે? બેન કાંઈ સારું ભણાવતા નથી, નબળું છે. પછી પાણીની વ્યવસ્થા નથી. કોણ બેન? જોશના બેન આચાર્ય. શું આ તકલીફ શું તમારે પડે છે સ્કૂલમાં? શું તકલીફ પડે છે? પાણીની તકલીફ પડે છે. ઘરેથી બોટલ ને એવું ભરીને આવવું પડે છે. કેટલો વજન હોય છે? બીજું નબળું ભણાવે છે. પછી પાણી હાવ મોડું છે. ત્રણ ફિલ્ટર લાવીને મેક્યા છે, તો આ 15મી ઓગસ્ટે આવી ને ત્યારે ફિટ કર્યું. એક કોમ્પ્યુટર એમાં બે હારતા જ નથી, એમના પડ્યા પડ્યા ધૂળ ખાય છે. શું માંગ શું છે આમ તમારે? તમે ક્યાં સુધી ભણવા નહીં જાઓ? જ્યાં સુધી અમે બીજા આચાર્ય નહીં આવે ત્યાં સુધી અમે ભણવા નહીં જઈએ. હું પીપળિયા ગામના સરપંચ રાજેશભાઈ ભરતભાઈ મુરડિયા. રાજેશભાઈ, ગ્રામ લોકો અને વિદ્યાર્થીઓ દ્વારા આજે તમે સ્કૂલને તાળા માર્યા છે, શું કારણ શું છે? કારણ એ છે કે બેનનું ભણતર નબળું છે અને જોશના બેન આચાર્ય ચાવડા એમનું ભણતર નબળું છે બહુ, અને મારા ગામના છોકરાઓ 5મા ધોરણમાં ઊભો કરો તો 1 થી 100 એકડા નથી આવડતા. તો આજે તમે તાળા માર્યા છે, બાળકો શિક્ષણથી અલગા રહી ગયા છે, ક્યાં સુધી? જ્યાં લગી જોશના બેનની બદલી નહીં થાય, ગામજનો આખું ભેગું થયું, બદલી નહીં થાય બેનની, ત્યાં સુધી તાળા રહેશે. આ બાબતે તમે, આ શિક્ષણ નબળું છે, વ્યવસ્થા નથી સ્કૂલમાં, પાણીની વ્યવસ્થા નથી, કોમ્પ્યુટર લેબ પણ બંધ છે, આ બાબતે વડી કચેરીએ જાણ કરેલી તમે? તમામ જગ્યાએ આપણે TDO સાહેબને, DDO સાહેબને, શિક્ષણ વિભાગ અધિકારી જિલ્લામાં, પછી પ્રફુલભાઈ પાનસુરિયા આપણે શિક્ષણ વિભાગ મંત્રી,
પછી તાલુકા વિકાસ શિક્ષણ વિભાગમાં બધે જ અરજીઓ આપેલી છે, જાણ કરેલી છે. બેનને અવારનવાર મેં રૂબરૂમાં 6 મહિના અગાઉ કીધું કે બેન દારૂનું પાણી છે, નવો પ્લાન્ટ આવ્યો, ફિલ્ટર ચાલુ નથી કર્યું, કોમ્પ્યુટર બંધ હતા 6 મહિનાથી. બેનને 3 મહિના અગાઉ કીધું હતું કોમ્પ્યુટર બંધ છે, બેને ચાલુ નથી કર્યા કોઈ વસ્તુ, બધું એ નહીં. ભાઈ અત્યારે બેન બધું કહે છે કે હવે મહિનો આપો અમને. 12 વર્ષ તો થઈ ગયા ભાઈ. કયું ગામ? પીપળિયા. ભરતભાઈ, તમારા ગામની પ્રાથમિક શાળાને હાલ તમે ગામ લોકોએ તાળું માર્યું છે, તાળાબંધી કરી છે, શું કારણ શું છે? એનું કારણ અમારે એક જ છે, પૂરી સુવિધા નથી નિશાળની અંદર, પાણીનું ફિલ્ટરની સુવિધા નથી, પાણીની સુવિધા નથી, શિક્ષણની કોઈ છોકરાની શિક્ષણ નથી એટલું બધું, અને પ્લસ જે કાંઈ પણ સરકારી ગ્રાન્ટ આવે છે ને ગ્રાન્ટ એ પૂરી નથી વાપરતા. આને નવી નિશાળ સામી જે બનાવીને ત્યારે બેને એવું કીધું હતું મારા છોકરા એ ક્યાં ભણે, જેવી બની એવી બને, તો બેનને એવો પ્રશ્ન ન કરાય. હા એમ કે નિશાળ જેવી બને એવી કે મારે શું કરવાનું, એમ મારા છોકરા ક્યાંય ભણે છે. કયા બેન એવું કીધું? જોશનાબેન ચાવડાએ, જે આચાર્ય છે એ પોતે. હાલ તમારો તમારી માંગ શું છે? અમારી માંગ જોશનાબેનની બદલી થવાની, એની બદલી થાય અને બીજા નવા આચાર્ય આવે પછી છોકરાને ભણવા મોકલવાના છે. ત્યાં સુધી સ્કૂલ ત્યાં સુધી બંધ છે, તાળાબંધી રહી છે. છોકરાઓ કોઈ કઈ આવડતું નથી એ બરાબર છે, મારો તો એક બીજો એક જ પ્રશ્ન છે કે મેં જે ભરતભાઈ આચાર્ય હતા તેથી મેં 40,000 રૂપિયાનો પોતાના રૂપિયા ખર્ચી અને એક દાર બનાવી દીધો, મોટર મૂકી દીધી, ટાટર મોટર વાયર બાંબુ બધું મેં કરેલું છે. તેથી મેં ભરતભાઈને કીધેલું કે ભાઈ આને તમે તાળું મારો એવું કરો તો અહીંયા રહે. આજે વર્ષો એને ઘણા થઈ ગયા, 10 વર્ષ 12 વર્ષ થઈ ગયા બરાબર. તો એ કાંઈથી એ વખતે એ ભરતભાઈની બદલી થઈ ગઈ આચાર્યમાંથી, અને બીજા કોઈ પણ જે કોઈ આવ્યા હોય એ મને ખ્યાલ નથી બરાબર. એમાં એ દાર બુરાઈ ગયો, હાફ કેન્સલ થઈ ગયો, અને એ મોટર બોટર બધું અંદર છે, અને 2 રૂમ બનાવ્યા ત્યાં સુધી રૂમ પાણી ચાલતું હતું, એના જ પાણીએ 2 રૂમ બનેલા છે. આવો મેં ખર્ચ કર્યો છે, છતાં એનો કોઈ જવાબદારી તો ગમે તે આચાર્યને જ હોય છે ને, તો એ આચાર્યની જવાબદારી તો ગમે તે રાખવી જોઈએ ને. મારું નામ ચાવડા જોશનાબેન જાદવભાઈ છે. બેન, તમારી જે પ્રાથમિક શાળામાં તમે શું પોસ્ટ કરો છો? હા, હું એસરા પ્રિન્સિપાલ છું, એમએ બીએડ. ગામ લોકોનો એવો આક્ષેપ છે કે તમારી પ્રાથમિક શાળાની અંદર ખાસ તો તમારા વાણી વર્તન તેમજ સ્કૂલની અંદર પાણીની વ્યવસ્થા નથી, કોમ્પ્યુટર લેબ શરૂ નથી, આક્ષેપ સાથે આજે પોતાના બાળકોને અહીંથી અભ્યાસથી વંચિત રહે છે, શું કહેશો? હવે સાહેબ, હું 2012 થી, આમ તો 2007 થી હું અહીંયા આવેલી છું. 2012 થી એચડાટ પરીક્ષા પાસ કરી અને મેં પ્રિન્સિપલનો, મને ગઈ 2 તારીખે એક અરજી મળેલ છે, અને એ અરજીમાં જે ઇસ્યુ હતા એના બધાના મેં અત્યારે પ્રશ્ન જવાબને બધું સોલ્વ કરવાની કોશિશ કરી છે. એ સિવાય શિક્ષણ નબળું છે તો એના માટે તો મને સમય જોઈએ ને થોડો, એટલે સેનિટેશન પાણી આ બધી સુવિધા મારી રીતે બનતો પ્રયત્ન હતો એ મેં બધો કર્યો છે. પણ હાલો મેડમ, બાળકો શિક્ષણથી વંચિત રહે છે, શું કહેશો? બાળકો શિક્ષણથી વંચિત રહે છે એના માટે શિક્ષકોનો આપણે શિક્ષકોની મીટિંગ કરી, શિક્ષકોને આપણે અવારનવાર કહેતા હોઈએ, લોગબુક ભરતા હોય, રૂમમાં જતા હોઈએ આપણે. ખાસ કરીને અમારે 2 બેન્ચ ચાલે છે, એટલે 1 બેન્ચમાં તો હું હાજર ન હોઉં. જ્યારે હાજર હોઉં ત્યારે હું શિક્ષકો ઉપર મારી નજર રાખતી હોઉં, ઘરમાં કામગીરી લોકોને કરવાની છે, પછી શિક્ષણ થોડુંક નબળું રહે એ થાય. સંખ્યામાં 354 ની સંખ્યા છે, એક થી 8 ધોરણ સુધી છે. હાલ ગામ લોકોએ એવો નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી એમના જે પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી સ્કૂલને તાળાબંધી અને પોતાના વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રહેશે, શું કહેશો? હવે સાહેબ, એ તો પ્રયત્ન તો હું કરું જ છું મારી રીતે બધો, અને હજી હું કરીશ બરાબર. પણ આ એક તાત્કાલિક તો ઓલો ન આવે ને, શિક્ષણ નબળું છે એનો આ બધું જે તાત્કાલિક થાય એવું હતું જે મારા ઓલામાં અરજી મળી, એટલે તરત જ મેં બધું કરાવી નાખ્યું છે. હવે શિક્ષણ નબળું છે એક મુદ્દો રહ્યો છે,
હવે એ મુદ્દાને તો આપણે થોડોક મને સમય જોઈએ ને. પાણીની પણ વ્યવસ્થા નથી એવું કહે છે. પાણીની એમાં એવું છે સાહેબ, કન્સ્ટ્રક્શનનું કામ મારે લગભગ 1.5 વર્ષ પહેલાં આવ્યું હતું, એટલે વાલ ખોલીએ ને પાણી ઉપર ટાંકામ ચડે ને એ સિસ્ટમ તમે જોઈએ જ તે બહાર દેખાય જ છે. પછી જ્યારે કન્સ્ટ્રક્શનનું કામ આવ્યું એટલે એ લોકોએ ત્યાં ઓલું છે તોડી નાખ્યું, એટલે પાણીની પાઇપલાઇન લાવીએ ને એ સુવિધાથી હું પાણીનો ટાંકો રોજ મારી રીતે જ ભરી લઉં છું. બરાબર. ગામ લોકો હા શિક્ષણ નબળું છે, પણ હવે મેં તમને કીધું એમ કે એના માટે અમારે સમય જોઈશે, અને હું જે શિક્ષકોને પછી હવે બે પાળીમાં હાજર રહેવાની કોશિશ કરીશ અને એમની ઉપર દેખરેખ રાખવાની કોશિશ કરીશ. આપણે પૂરતો સ્ટાફ છે? હા પૂરતો સ્ટાફ છે ભાઈ, મેં એકમ પૂરતું છે મારે. એવું કહે છે ગામ લોકો કે અહીંના બાળકો જે શિક્ષણ કાર્ય કરી અને પછી હાઈસ્કૂલમાં છે તો હાઈસ્કૂલમાં એમને એડમિશન નથી મળતું. તો પણ અમે અહીંયા પ્રયત્ન તો સાહેબ અમે થાય ને એટલા કરીએ જ છીએ. બરાબર. શિક્ષકોની મિટિંગ કરતા હોય, અવારનવાર એમને સૂચના આપતા હોય, માર્ગદર્શન આપતા હોય, એ પ્રમાણે અમે પ્રયાસ તો કરીએ જ છીએ.